क्राइम न्यूज ना दरेक दर्शक मित्रों ने रामनवमी नी खूब खूब शुभकामनाओं अने एक खूब ज सारा समाचार। आ रामनवमी ए 10 वर्ष पछी 24 कलाक पुष्य योग छे। नवरात्रि ना छेल्ला दिवसे वण जोयु मुहूर्त छे अने कोई पण चीज वस्तु नी खरीदी माटे शुभ संयोग छे। आ वखते कोई तिथि ओछी ना होवाथी चैत्र नवरात्रि मा माताजी नी पूजा माटे पूरा 9 दिवस मळशे। रामनवमी रवि पुष्य योग बने छे। आ पहला आवो शुभ संयोग 1 एप्रिल 2012 ना रोज बने हतो, जरे रवि पुष्य योग ऊपर नवरात्रि नी पूर्णाहुति थई हती। 10मी एप्रिल रविवारे सूर्योदय साथे पुष्य नक्षत्र शुरू थशे, जे बीजा दिवसे एटले के सूर्यास्त सुधी रहेशे। आ वर्षे 4 रवि पुष्य रहेशे, परंतु आ चारे मा आ एक ज एवुं छे जे पूरा 24 कलाक चालशे, ते तमाम प्रकारनी खरीदी माटे वण जोयुं मुहूर्त छे। आवो मुहूर्त हवे 6 एप्रिल 2025 मा आवशे, जरे आ रीते शुभ योग बनशे। ज्योतिषाचार्य डॉक्टर गणेश मिश्र નું કહેવું છે કે આ વર્ષે ઘટ સ્થાપન 3 રાજયોગ અને શુભ મુહૂર્તમાં થયું છે। રામનવમી સુધી ખરીદી માટે સર્વાર્થ સિદ્ધિ, પુષ્ય નક્ષત્ર, બુદ્ધાદિત્ય, શોભન, પદ્મ અને રવિયોગ જેવા ખાસ મુહૂર્ત બને છે। આ સંયોગમાં પ્રોપર્ટી, વાહન, ફર્નિચર, ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ અને માંગલિક કાર્યો માટે ખરીદી શુભ રહેશે। જ્યોતિષાચાર્ય પંડિત પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા મુજબ ચૈત્રી નવરાત્રિની 8મ અને 9મની નવી શરૂઆત અને ખરીદ વેચાણ માટે શુભ છે। અશ્વિની, રોહિણી, મૃગ, શિરા અને પુષ્ય નક્ષત્ર ખરીદી માટે શુભ મનાય છે। કઈ વસ્તુની ખરીદી ફળદાયી રહેશે, જેમાં નવરાત્રિમાં બનતા શુભ યોગોમાં વાહન, સંપત્તિ, ઘરેણા, કપડાં, વાસણ અને ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી શકાય છે। આ 9 દિવસ સંસારની રચના કરવાવાળી શક્તિનું પર્વ છે, માટે જ સાંસારિક ઉપયોગ માટેના સાધન અને ભૌતિક સુવિધાની ખરીદી થઈ શકે છે। આ વર્ષે 4 રવિ પુષ્ય અને નવરાત્રિમાં આવતો યોગ 24 કલાક ચાલશે। નવમી એપ્રિલ શનિવારે 8મે પુનર્વસુ નક્ષત્રથી છત્ર યોગ બની રહ્યો છે। ઘર, હોટેલ તથા એપાર્ટમેન્ટ માટે પ્રોપર્ટી ખરીદારી નિર્માણ શુભ રહેશે। દસમી એપ્રિલ એટલે રવિવારે સર્વાર્થ સિદ્ધિ, રવિ પુષ્ય અને રવિ યોગથી માંગલિક કાર્યો માટે વણ જોયું મુહૂર્ત છે। રામનવમી રવિ પુષ્ય યોગ બને છે। આ પહેલા આવો શુભ સંયોગ 1 એપ્રિલ 2012 ના રોજ બન્યો હતો। આવો મુહૂર્ત હવે 6 એપ્રિલ 2025 માં આવશે, જ્યારે આ રીતે શુભ યોગ બનશે। ઇન ટાઈમ ન્યૂઝ ના દરેક દર્શક મિત્રોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ।